सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व चौथों ने तरंग छप्पन એમાં છેલ્લે નાગળકા ગામની વાતો કરે છે। સ્વામીએ ગામની વાત લખી સદગુરુ મુક્તાનંદસે ઉત્તમ રાજાને કથા સંભળાવી કે મહારાજે ત્યાં દિવ્ય ચરિત્ર કરીને દરબારોને પોતાનું શરીર ડાબવા માટે કીધું અને દરબારોએ સહિત જોતા ભરવાડને પણ પોતાનો આશ્રિત કર્યા। મહારાજે મનુષ્ય ભાવ ન જણાવીને દિવ્ય ભાવ જણાવ્યો। ત્યાર પછી સંતોને બોલાવ્યા, સભા થઈ। છેલ્લે સ્વામી એમ નોંધ્યું કે ભગવાન જેવું સામર્થ્ય બીજા કોઈમાં હોય નહીં, સહન કરવું એ જ સાચું સામર્થ્ય છે। શક્તિ હોવા છતાં પણ પી જવું, ગળી જવું એ સાચું સામર્થ્ય છે। સ્વામીએ વાત કરી આગળ પૂર ચોથું તરંગ 57। हरि में गुण ते ही आत नहीं और में को दीन कोटि वर्ष व्रत तप करे सुख अधिक ही लीन कोटि वर्ष व्रत तप करे सुख अधिक ही लीन मुक्त मुनि जो कहत भये नृपपति इमी बात सो वात में कछु लिखत हूँ सब ही कही न जात सो वात में कछु लिखत हूँ सब ही कही न जात। श्री हरि में जे गुणों छे તે બીજામાં કોઈ દિવસ આવી શકતા નથી। કરોડો વર્ષ પર્યંત કદાચ કોઈ વ્રત અને તપ કરે તો અધિક સુખ મળી શકે છે, પણ ગુણ મળતા નથી। સદગુરુ મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચર આગળ આવી જે વાત કહી હતી તે વાતને હું સિદ્ધાનંદ સ્વામી થોડી અહીં લખું છું, બધી વાત મારાથી કહી શકાતી નથી। મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને કીધું કે હે ઉત્તમ રાજા, ભગવાન શ્રીહરિમાં જે ગુણો છે એવા બીજા કોઈમાં ક્યારેય આવી શકતા નથી। ભગવાનને વિશે જે ગુણો બિરાજમાન છે, ભગવાનના જે પોતાના ગુણો છે, જીવ ગમે એટલું તપ કરે, ગમે એટલા જપ કરે, ગમે એટલી ભક્તિ કરે, ભગવાનના ભજને કરીને ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા હોય એવા અનંત મુક્તાત્માઓ છે, પરંતુ ભગવાન જેવો થવાને કોઈ સમર્થ નથી। ભગવાન પોતાના ગુણો ભગવાનના સંતમાં આપે છે, નિશ્ચય કરીને સંતની અંદર ભગવાનના ગુણ આવે છે એમ વચનામૃત કહે છે, અને એ ગુણ આવે છે એના માટે જ આપણે એમ કહીએ છીએ કે ભગવાન જેવા સાધુ।
એ ગુણ આવે છે એટલે જ શ્રીજી મહારાજ લોહીના 13માં કહે છે કે આ મુક્તાનંદ સ્વામીને ભગવાન જેવા કહેવાય, પરંતુ ભગવાન કોઈ થઈ શકતો નથી, અક્ષરધામના સિંહાસન ઉપર બેસવાનો અધિકાર એક અને માત્ર એક મહારાજને છે, મહારાજને ભજીને મહારાજ જેટલું સામર્થ્ય મહારાજ જેવું રૂપ બધું જ પામી શકાય છે, એ ભગવાન દયાએ કરીને આપે છે, પરંતુ ભગવાન થવાને કોઈ સમર્થ નથી એવો સ્વામીનો કહેવાનો અભિપ્રાય છે. મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચર આગળ આવી તો ઘણીક વાતો કરી હતી, પણ આધારાનંદ સ્વામી કે હું બધી કહી શકતો નથી, થોડીક મારી બુદ્ધિ અનુસાર મેં લખી છે. શોભાના નિધિ ભગવાન શ્રીહરિ સભા મધ્યે બેઠા અને સંતોની પાસે કીર્તન ગાન કરાવ્યું, તેનાથી બધે આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. દરબાર સુરા ખાચર સ્વભાવે ઉદાર અને શરીરે ઘણા સ્થૂળ હતા. આજે આખા તરંગમાં સુરા ખાચરના સ્વભાવની વાત આવશે, મહારાજની મૂર્તિનું વર્ણન આવશે, સુરા બાપુના પરિવારની વાત આવશે. સુરા ખાચરનું વર્ણન કરતા સ્વામી લખે છે કે સુરા બાપુ કેવા હતા, તો કે ઉદાર બહુ હતા. સુરા બાપુના દરબારની અંદર કોઈ માંગણ આવ્યો હોય તો કોઈ ખાલી હાથે ન જાય. સંતો જ્યારે સુરા બાપુના દરબારની અંદર લોયા કે નાગડકા રહેતા ત્યારે સંતો માટે પણ ખર્ચ કરવામાં ક્યારેય સુરા બાપુએ પાછું વાળીને જોયું નથી. બહુ ઉદાર સ્વભાવના હતા અને શરીરે સ્થૂળ હતા, એટલે કે જાડા હતા. તેઓ સોનાના થાળમાં બધો પૂજાપો લઈને શ્રીહરિની પૂજા કરવા આવ્યા. જાડા તો કેવા જાડા, ચરિત્રોમાં લખાયું કે શ્રીજી મહારાજ સૂતા હોય તો સુરા બાપુ મહારાજની એમ ના કે કે હે મહારાજ જાગો, હે દયાળુ જાગો, પ્રાત થયું મન, એને પ્રભાત્યું ના ગાવું પડે. મહારાજના ઢોલિયાની નીચે જાય, મહારાજના પલંગની નીચે જાય અને નીચે જઈને ફાંદથી આખો પલંગને ઢોલિયો હલાવે, એવું ભારે શરીર. મહારાજ કે આવી ગયો મારો ભમભમ, સમજ્યા ને, અને ભમભમ કહેતા મહારાજ એને કે મારો ભમભમ આવી ગયો. પછી સુરા બાપુ કે આ મહારાજ આવી ગયો, પછી બહાર નીકળે ને મહારાજ એની ડૂટીની અંદર અંગૂઠો આખો મહારાજનો અંગૂઠો એની ડૂટીમાં જતો રહે, એવડી મોટી ડૂટી સુરા બાપુની, શરીરે એવું ભારે. એવા સુરા બાપુ મહારાજ આગળ સોનાના થાળની અંદર બધો પૂજાપો લઈને આવ્યા. સુરા બાપુ ઉદાર સ્વભાવના હતા એટલે લોયાધામ એવું જોઈએ ને, લોયાધામ એ લોયાધામના બધા એવા ઉદાર સ્વભાવવાળા જ હતા પહેલાં, અને આજે પણ ગુરુજી જેવા મોટા મુક્તનો સ્વભાવ આપણે જોઈએ તો ઉદાર છે. તેમણે મસ્તકે મોટી પાગ બાંધી હતી, તેમની રીત બધા દરબારોથી જુદી જ હતી. બધા દરબારોથી સુરા બાપુ દરબારોમાં જુદા પડતા, શરીરે કરીને જુદા પડતા એમ નહીં, મોટા શરીરવાળા તો ઘણાય હોય, માથે પાઘડી બાંધવાવાળા એ ઘણાય હોય, પણ કઈ બાબતમાં જુદા પડતા, તો મર્મ વિના કાંઈ બોલતા નહીં. અર્થાત એની વાણીમાં મર્મ ભર્યો હોય અને તેમની રીત જ કોઈ એવી નિશ્ચયાત્મક હતી, એ કંઈ પણ બોલે તો મર્મ વિનાનું ના હોય, અને એટલા વિચક્ષણ હતા. બાકી તો જે ખાવાવાળો ને બહુ જાડા શરીરવાળો હોય ને એની બુદ્ધિ તો હા ઓછી હોય, પણ સુરા બાપુ તો અતિ તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. એ તો સુરા બાપુનું આપણે હાસ્ય માટે થોડા ઘણા દ્રષ્ટાંતો લઈએ એ વાત નોખી છે, પણ આ તો મહામુક્ત હતા. કેટલા વિચક્ષણ હતા સુરા બાપુ. અમદાવાદની અંદર યજ્ઞ કરવાનો થયો, યજ્ઞ કરવાનો થયો અને ત્યાં એક બાપુભાઈ કરીને હરિભગત, એને યજ્ઞનું કારભારું સોંપવાનું થયું. બ્રહ્માનંદ સાહેબ મુક્તાનંદ સાહેબ નિર્ણય કર્યો કે મહારાજ આ બધું બાપુભાઈને સોંપો, એટલે બાપુભાઈ ને સોંપ્યું. બાપુભાઈ બ્રાહ્મણ હતા, અમદાવાદના યજ્ઞનો કારભાર થયો, ડભાનના યજ્ઞનો કારભાર થયો આખો બાપુભાઈને સોંપ્યો, બધું પતી ગયું. ત્યાર પછી હિસાબ કરવાનો થયો તો હિસાબની અંદર 2000 રૂપિયા ઘટાડ્યા બાપુભાઈએ. 2000 રૂપિયા મેં ઘરના મૂક્યા છે, કે ખરેખર રૂપિયા તો ઘણા આવ્યા હતા, ભેટ ઘણી આવી હતી, પણ લોભ જાગ્યો. પછી મહારાજ કે અત્યારે તો હવે અમારી પાસે કાંઈ છે નહીં, સારંગપુર આવજો, ત્યાં ભેગા થશું ને ત્યાં કંઈક કરશું,
તો મહારાજ બે મહિને સારંગપુર ગયા ત્યારે બાપુભાઈને ખબર પડી, એટલે બાપુભાઈ સારંગપુર પૂગી ગયા. બહુ સરસ હરિલામૃતની અંદર વિસ્તારથી આ ચરિત્ર છે. અને પછી સારંગપુરની અંદર બાપુભાઈ તો સભાની અંદર પાછળ જઈને બેઠા, મહારાજને આરે કપટ કરેલું. પછી સભા પૂરી થઈ એટલે પગે લાગવા આવ્યા મહારાજને, કે મહારાજ પેલું મારું 2000 શું થયું, મારે તો બધા માગા બહુ આવે છે, મારે ત્યાં બધા જેની પાસેથી ઉછીના લીધા હતા બધા મારી પાસે માગે છે. મહારાજ કે હા બાપુભાઈ, કે 2000 દેવાના એ તો ભૂલી ગયા, આજે હું એક કામ કરું, હવે મોટા મોટા દરબારો વાળા મિટિંગ કરીને તમારા રૂપિયા પતાવી દઉં. મહારાજ કે બાપુભાઈ ઉતારે ગયા. મહારાજ સુરા બાપુને બધાને કે મયારામ ભટ્ટ એ હાજર નહોતા રહી શકે એટલે હિસાબ બાપુભાઈને આપેલો, નહીં તો દરેક ઉત્સવ સમયના હિસાબ મયારામ ભટ્ટ રાખતા અને એકદમ એક્યુરેટ હિસાબ રાખતા, એક પણ રૂપિયો આગો પાછો ન થાય. મયારામ ભટ્ટ એ વખતે હાજર નહોતા એટલે મયારામ ભટ્ટે કીધું, મહારાજ આજ સુધી આપણે ઉત્સવ સમયે કર્યા કોઈ દી ખોટ ગઈ નથી, આ પહેલી વખત આવો હિસાબ આવ્યો કે 2000 ઘરના બાપુભાઈને જોડવા પડે, એટલે આમાં કાંઈ કપટ લાગે જ મહારાજ, એમ કાંઈ દઈ ના દેવાય, એ અમારી પર છોડ દો તમે. અને બીજે દિવસે પછી આવે છે બાપુભાઈ 2000 લેવા. અને ત્યારે સુરા બાપુ કે મહારાજ મારે એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે પૂછો. મહારાજ વૈરાગ કોની અંદર વધારે, બ્રાહ્મણોમાં વધારે ક્ષત્રિયનો વૈરાગ વધારે હોય? મહાભારતની વાત કાઢીને સુરા બાપુ એવા ચકડીએ ચડાવ્યા બાપુભાઈને, અને બાપુભાઈએ ત્યાં એવું જોર કર્યું છે કે બ્રાહ્મણોને જ વૈરાગ્ય હોય ને, કે ક્ષત્રિયને શું વૈરાગ્ય હોય, ક્ષત્રિયને લડવાને ખાવા સિવાય બીજું આવડે શું? બ્રાહ્મણો શાસ્ત્રોના ભણેલા હોય ને બ્રાહ્મણો તરત વૈરાગ્યવાળા, ને એની અંદર ધર્મ હોય ભક્તિ હોય. સુરા બાપુ કહે તો બાપુભાઈ થઈ જાય, ચાલો જોઈએ તમે પહેલા તમે સાધુ થાવ છો કે હું સાધુ થઉં છું. જો વૈરાગ્ય બ્રાહ્મણોમાં જ વધારે હોય તો આપણે જોઈ લઈએ, ઓલાના 2000 તો ક્યાંય ચકડીએ ચડી ગયું, બીજી વાતે ચડાવી દીધા. બાપુભાઈ કે હું સાધુ થાવ, તમારે સાધુ થવાનું? બાપુ કે આ હું થઈશ સાધુ, તમે મોર થાવ મારાથી પહેલાં, સાચા વૈરાગ્યવાળા હો તો. બાપુભાઈ એના ઘરવાળાને પૂછવા ગયા ભાઈઓની સભામાં, એને ઘરવાળી કે હું પૂછવા આવ્યા, થઈ જાઉં સાધુ કે મહારાજ કરતા હોય? તો બાપુભાઈએ મૂંડાઈ નાખ્યું. બાપુભાઈએ મૂંડાઈ નાખ્યું ને પછી કે સુરા બાપુ આવે તમારો વારો, મૂંડાવો તમે. સુરા બાપુ કે મહારાજ આ તો બાપુભાઈ વૈરાગવાળા એનાથી થાય, મારાથી ના થાય કે મહારાજ આવું, આમ કરીને ફરી ગયા અને ઓલાને ધંધે લગાડી દીધા. ઓલાને બાપડાને વૈરાગ હતો નહીં. તે મહારાજને કે મહારાજ હું તો અહીં આવી ગયો પણ 10 કરોડ વિસ્તાર છે, ત્યાંના ત્યાંના દાળ બહુ સારી થાય 10 કરોડની, અમદાવાદની આજુબાજુનો વિસ્તાર છે. મહારાજને કે મહારાજ મારે 10 કરોડના ભાત દાળનું શું, મારી ઘરવાળી જેવી દાળ બનાવતા કોઈને આવડતી નથી. મહારાજ કે હારું જાઓ, તમારે ઘરવાળાને બેન ભેગા રહેવું અને વૈરાગીની જેમ રહેવું, તમારે બાવો બાવી રહે એમ, અને દાળ ભાત ઘરવાળા કરે ને તમારે ખાવા. પણ બાપુભાઈને સુરા બાપુએ ધંધે લગાડી દીધા. અને પછી બાપુભાઈને પશ્ચાતાપ થયો કે આ તો મને મહારાજે કાંઈક સજા આપી છે, અને મહારાજ આગળ કબૂલ્યું કે મહારાજ 2000 કાંઈ ખૂટ્યા નહોતા, પણ મને કપટ જાગ્યું હતું, બાકી તો ભેટો ઘણી આવી હતી એ બધી મેં લઈ લીધી, ઉપરથી હજુ મને લોભ થયો એટલે 2000 તમારી પાસે માગ્યા. પણ મહારાજ કે સુરા બાપુ તમે હોશિયાર બહુ, મહારાજનું કોઈ પણ કાર્ય આવું કંઈક કરવાનું હોય ને તો બાપુ જેમ હસાવાની અંદર પહેલો નંબર આવે ને એમ વિચક્ષણ પણ એટલા જ હતા. અમદાવાદમાં ગોપી ભટ્ટને જ્યારે વહીવટ સોંપ્યો કાલુપુર મંદિરનો, અને ગોપી ભટ્ટ સોનાની ચાખડીઓ પર ચાલે ને સાધુઓને હેરાન કરે, આરતી કરવા આવે તો સોનાની ચાખડી પર આવીને આરતી કરીને જતા રહે, અને એનો રૂવાબ એવો, મહારાજ એને સેવા આપેલી પણ સાધુઓને ને બીજા બ્રહ્મચારીઓને હાવ નોકરની જેમ વર્તે એની આરે, એટલો બધો રૂવાબ મહારાજે એને લેખ કરી આપેલો. એનો એ લેખ લેવાનો થયો ને ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુને જ બોલાવ્યા, આવા બધા કામમાં એ લોકો જ હાલે. હસતા હસતા કે મહારાજ ઓલો તો કાગળનો લેખ છે, ગોપી ભટ્ટ તમને આ મહારાજે કાગળનો લેખ કરી આપ્યો, ક્યારેક ફાટી જશે પલળી જશે તો કોક તમારી પર આરોપ નાખશે કે આ તમને કામ સોંપ્યું નથી ને ક્યાં કરો છો, એટલે લાવો તમને પાકો દસ્તાવેજ કરી દઈએ. જેવો લઈને આવે ને આમ જ ફાડીને નાખી દીધો કે આજથી છૂટા, હાલતા થઈ જાઓ ક્યાંયથી. જેવો પેલો ગોપી ભટ્ટ પાવરમાં લઈને આવ્યો અને આમ લેખ દીધો, ત્યાં જ આમ ફાડીને જ નાખી દીધો, હાલતો થઈ જાગે, આજથી પૂજારી એમથી છૂટો. મહારાજને કંઈ પણ આવા કામ કરવા હોય ને અઘરા,
સુરા બાપુ ને બ્રહ્માનંદ સ્વામી જોડે થતા, સખા ભગત હતા, મર્મવાળા હતા. એની વાણી કોઈને ખબર ના પડે કે શું કહે છે, જો વિચારે તો જ ખબર પડે એવા મર્મજ્ઞ હતા. એટલે એમને બધાય કરતા થોડા જુદા પડતા, દરબારો કરતા. તેઓ બોલતા કેવું બોલે, કોણ સાચી માતા ને કોણ સાચા પિતા છે, કોણ સાચા પુત્ર છે અને કોણ સાચો પરિવાર છે. કુન માત કુન તાત હી ભૈયા, કુન પુત્ર પરિવાર હી રૈયા, કુન નાતી પર નાતી જે હા, કુન નાતી પર નાતી જે હા, ઓસાન પર જો આયે તે હા, ઓસાન પર જો આયે તે હા, શ્રીહરિ રીજાવન કાજા, બોલત સબા મેન આવત લાજા, આપન મુખ સે હસત કબહુ, આપન મુખ સે હસત કબહુ, ઓર કુજો અતિ હસાવત સબહુ, ઓર કુજો અતિ હસાવત સબહુ. કેવા હતા, કોણ સાચી માતા ને કોણ સાચા પિતા, કોણ સાચો પુત્ર ને કોણ સાચો પરિવાર, કોણ સાચી જ્ઞાતિ ને કોણ પરજ્ઞાતિ, ખરા સમયે કામમાં આવે એ જ સાચા માતા પિતા છે, આવું બોલે, મર્મવાળું બોલે તો જે ખરા સમય પર કામમાં આવે એ જ સાચા માતા પિતા દીક છે. વળી કોણ ભેગધારીને, કોણ વિપ્ર, કોણ રાજા ને કોણ રાક, જીવને માટે ખરેખર પોતાના કોણ, તો જે વિષમ દેશકાળમાં કટોકટીના સમયમાં હિંમત આપે, ધીરજ આપે, તે જ પોતાના આત્મીયજન છે. આમ તેની દેશી કાઢીને સુરા ખાચર બોલતા, શ્રીહરિને રાજી કરવા માટે સભા વચ્ચે આવું બોલતા, તેમાં તેઓ શરમાતા નહીં, બીજા બધાને હસાવે પણ પોતે ક્યારેય મુખથી હસતા નહીં. આ બહુ મોટું રહસ્ય છે, હસાવાવાળો ના હસે ને તો બીજાને હસવાની મજા આવે. હવે બોલવાવાળો જ હસ્યા કરે તો સામેવાળો ક્યારે હસે, એ બોલે. તમે જુઓ, જે જે હાસ્ય કરાવવાવાળા હશે ને એ બહુ જાજુ હસે નહીં, એ બોલે એવું આખી સભા ખડખડાટ હશે, પણ એ નહીં હશે એટલું, કારણ કે એ હશે તો બોલે ક્યારે. સુરાબાપુ એવા હોશિયાર હતા કે આખી સભા બેઠી હોય એમાંય મહારાજ ખાસ ઉદાસ હોય ને ત્યારે કોઈનું કામ નહીં, ત્યારે સુરાબાપુ જ હસાવે. એક વખત મહારાજ ઉદાસ થઈને બેઠા હતા, ભાઈ ભક્તજનો બધા ધૂન કીર્તનને પ્રાર્થના તો કરે કે મહારાજ કાંઈ બોલો તો ખરા, અરે મહારાજ હામું તો જો, પણ કોઈ રીતે મહારાજ બોલ્યા નહીં. સંતો કીર્તનો ગાઈ ગાઈને થાકી ગયા તોય મહારાજ બોલ્યા નહીં. સુરાબાપુ આવ્યા અને કે મહારાજ એક વાત મારે કેવી છે, તો મહારાજ તો હામોય જોવે નહીં. તે બ્રહ્માનંદ સ્વામી કે તમે તમારે બોલો ને કે કાનમાં ક્યાં પૂમડા દીધા છે મહારાજે, બોલો બોલો સાંભળશે એ તો. પછી એને વાત શરૂ કરી. એ મહારાજ આગળના વખતમાં મારા બાપ દાદાઓ છે ને મેલીકોરે ગયેલા, કે મેલીકોર એટલે ધાડ પાડવા ગયેલા, કારણ કે દરબારોને તો એ ધંધો હતો ને ધાડ પાડવાનો. તે દૂર પ્રદેશમાં ગામડાઓમાંથી લૂંટ ચલાવીને સારી રકમ મેળવીને પાછા આવતા હતા અમારા બાપ દાદાઓ, બધા લૂંટ કરીને પાછા આવતા હતા. ત્યાં રાત્રિએ છે ને મહારાજ રસ્તામાં એક ગામ આવ્યું, ત્યાંથી થોડો ઘણો માલ લીધો અને પછી મહારાજ ગામમાં એક ઘરમાં બકરી બાંધેલી જોઈ, અને બાજુ ઉપર મહારાજ એક બાઈ સૂતેલી હતી. એ અમારા બાપ દાદાઓએ જોઈ તે અમારા આપાને વિચાર થયો કે આપણે કાંઈ દૂજાનું નથી અને ઘરનું પરચુરણ કામકાજ કરે એવું કોઈ માણસ પણ નથી, માટે મારા આપાએ હળવેક રહીને બકરીનો પાછળનો અડધો ભાગ તલવારથી કાપી લીધો મહારાજ બકરીનો. અને પછી અમારા આપાએ હળવેક રહીને પેલી બાઈનો ઉપરનો ભાગ કાપી લીધો, અને પછી બંને ભાગને સરખી રીતે જોડીને પાટો બાંધી દીધો મહારાજ, નીચે બકરીને ઉપર બાય. આવું અમારા બાપ દાદાઓએ કર્યું મહારાજ. તે પછી એને ઘેર લઈ આવ્યા અને પછી આપાને જ્યારે કશું પછી તો મહારાજને ઇન્ટરેસ્ટ પડી ગયો વાતમાં, તરત આમ મહારાજ મલકવા લાગ્યા. હા પછી બાપુ, પછી શું થયું, પછી તો મહારાજ હું જોઉં, આપાને જ્યારે કસુંબા ઉપર દૂધ પીવું હોય ત્યારે બકરીને દોઈ લે, એટલે બકરી દૂધની દોણી ભરી દે,
અને ઉપરનો ભાગ બાઈ માણસનો હતો એટલે એ ઘરનું કામકાજ કરે. આથી અમારા આઈને પણ બહુ સુખ થઈ ગયું, મહારાજ આવું અમારા બાપ દાદાઓએ કરેલું, આવી અમારી આપાની અક્કલ હોશિયારીથી ઘરમાં બકરીનું દૂજાનું અને કામ કરનારી બાઈ બંનેની ભારે સગવડ થઈ ગઈ. આ વાત સાંભળીને મહારાજ હસી પડે ને મહારાજ કે સુરા બાપુ તમારા પાગડાએ મોટા, પેટે મોટા અને ગપ્પાય મોટા, આમ કરીને મહારાજ હસી પડે. એટલે એ પોતે બોલે એવું કે સામેવાળો હસવા માંડે, પણ પોતે ક્યારેય ના હસે. એકવાર મહારાજ આવી જ રીતે ઉદાસ હતા, કથા વાર્તા કરીને રાત્રે આનંદથી બેઠા હતા મહારાજ, ત્યારે શ્રીજી મહારાજે સુરા ખાચરને કહ્યું કંઈ વાત તો કહો કે કંઈક હસવું આવે એવી વાત કરો. ક્યારેક મજા કરવા માટે મહારાજ પણ આવી વાતો કરાવતા. આ વાતો ગ્રામ્ય વાતો જેવી છે, પરંતુ ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્તને રાજી કરવા માટે સુરા બાપુ આ કરતા. કંઈક મજા આવે એવી વાત કરો. ત્યારે સુરા બાપુ કે મહારાજ એક ગરાશ્યો હતો, બંધાણી બહુ હતો, બંધાણી એટલે વ્યસની, અને વ્યવહાર હાવ ગરીબ હતો, હોકોન બીડીન અફીન ને વ્યસન એમાં જ બધો પડ્યો રહેતો મહારાજ. ઘર વકરી થયેલી, એમાં ઘરમાં કામકાજ કરનાર કોઈ નહીં એટલે બધું જાતે જ કરવું પડતું, પરંતુ દરબાર કહેવાય અને બધા બાપુ કહીને બોલાવે એટલે કોઈ દેખે નહીં એવી રીતે કામ કરે, બાકી તો બીજાની સામે કામ કરતા પછી શરમ આવે દરબારી ખરા ને. એટલે રાત્રે મહારાજ એકવાર વધારે વીતી ગયેલી, બંધાની હતો એ, એટલે ત્યાં ત્યાં ઊંઘ આવી ગઈ, તે માથે મોટી પાઘડી બાંધી હતી તે આગળ પડી ગઈ, પાઘડી પડી ગઈ તે ઊંઘમાં ને ઊંઘમાં એને પેશાબ થઈ ગયો મહારાજ, અને કાંઈ ખબર રહી નહીં આની અંદર પાઘડીમાં, અને પાઘડીની અંદર પાનકોરાની ટોપી આવતી પહેલાં, એ પાનકોરાની ટોપી આવે ને એટલે એમાંથી પાણી બહાર જ ના નીકળે, એ ભરેલું રહે એવું ને એવું. અને પછી મહારાજ ઘણી વખતથી એ ધોયેલી નહીં એટલે માથાના મેલથી હુકા ચામડા જેવી થઈ ગયેલી, તે ટોપીની અંદર બધું પેલું ભરાઈ રહ્યું. અને થોડી વાર પછી બાપુ જાગ્યા મહારાજ, અને ઊંઘમાં ને ઊંઘમાં અડધી આંખ ખોલેલી ને બાપુ કે અલા દીપા આ બગલો કોને માર્યો, પડી હતી શું પાઘડી, અને બાપુ અડધા ઊંઘમાં પેલું વ્યસન કરેલું, અલા દીપા એનો દીકરો જેનો નોકર ચાકર હશે એને કે આ બગલો કોને માર્યો, બોલો કે બાપુ એ તો પાઘડી છે, એ તો પાઘડી છે બગલો નોય. તે બાપુ એમ કરીને પાઘડી માથે મૂકી તો અભિષેક થઈ ગયો મહારાજ. મહારાજ સભાની અંદર ખડખડાટ હસી પડે. આવી રીતે સુરા બાપુ મહારાજને બહુ હસાવતા. ગમે તેવા મોટા રાજા હોય તો પણ તેની આગળ હાસ્ય વિનોદ કે મસ્કરી સુરા ખાચરની જેમ બીજા કોઈ કરી શકે નહીં, એ અમુકને જ આવડે, બધાની શક્તિ નથી કે એ બધાને ગમે ની અરે હાસ્ય કરી નાખે, ગમે ની અરે મસ્કરી કરે. અમુક આપણા ભગત નથી અશ્વિન ભગત જેવા, કોઈની પણ અરે એને વઢે તો એવું લાગે, મીઠું લાગે, વઢે ને તોય મીઠું લાગે બોલો, અને અમુક પ્રેમથી કે તોય કડવું લાગે, એવી દશા હોય છે. અમુક વઢે તોય મીઠું લાગે, અમુક અપશબ્દ એટલે આપણને આમ હાવ આમ તોછડા શબ્દથી બોલાવે ને તોય બહુ મીઠું લાગે, અને કોઈ બહુ સન્માનવાળો શબ્દ આપીને બોલાવે ને તોય કડવું લાગે, કારણ કે એના ભાવની અંદર એ પડ્યું હોય. સુરા બાપુની અંદર ભાવ એવો, બધાને હાસ્ય વિનોદ કરાવે, આખી સભા એને ખુશ કરી દે. અરે કોઈ ભાટ ચારણ કે ભાંડ વગેરે હોય તો પણ તે કરી શકે નહીં એવું એમની અંદર તાકાત હતી. સબસે અધિક મર્મ તે હી જાણે, જેસો સમોત્યું તાલ હી આને, ઓર કુ એસો ન આવે બાવા, ઓર કુ એસો ન આવે બાવા, એસો ઇનકો સહજ સ્વભાવા, એસો ઇનકો સહજ સ્વભાવા. સૌથી વધારે મરમની વાતો જાણતા, જેવો સમય હોય તેવો તાલ મેળવી દેતા, બીજાને એમના જેવો ભાવ લાવી શકાય નહીં, સુરા ખાચરનો આવો સ્વભાવ હતો, સમય જોઈને વર્તવાવાળા, મર્મ તરત સમજી જાય મહારાજનો. આગળ છે ને, જ્યારે શ્રીજી મહારાજને મહારાજના સંતો જ્યારે ગામડાઓ ફરતા
ત્યારે ગામડાઓમાં મહારાજના આશ્રિત ઘણાય લોકો થતા, એટલે જે ખાખી બાવાઓ હતા ને એ બધી જમાતો બધી જે ફરતી ને એ બધા એના સીધા પાણી બંધ થતા હતા. તે એક ખાખીની જમાત આવેલી એક ગામની અંદર ગઈ અને ગામની અંદર ક્યાંક એના પાદરમાં એક નાનો બાવો રહેતો હશે, બાવાને પકડ્યો આ જમાતે, અને જમાતે બાવાને પકડી અને કીધું કે તું માલદાર હો એટલે હમકો ઇતના પૈસા દો. ત્યારે પેલા ચોરાનો બાવો કે જો ભાઈ મને ગરીબને શા માટે મારો, તમારે રૂપિયા જોતા હોય ને તો સ્વામિનારાયણ પાસે બહુ છે, કે સ્વામિનારાયણના ચેલકાઓ બહુ છે, એની પાસે રૂપિયા જાજા છે, અને સ્વામિનારાયણના જે કોઈ હોય મોટા મોટા દરબારો એના ભગત થયા છે, એના સાધુઓ જેને મોટા મોટા માને ગામે તેઓને પકડે છે, એટલે સ્વામિનારાયણ પાસે બહુ રૂપિયા છે, એની પાસે જાઓ. એ પેલા બાવા કે સ્વામિનારાયણ કોણ એવર કહાં રહેતે, અરે એ તો દેશમાં ભગવાન થઈને ફરે છે, હજારો લોકો એમને માને છે, અહીં નજીક ગઢડા ગામની અંદર જ રહે છે. આવું ઓલા બાવાએ કીધું. આ સાંભળીને પેલા બાવાઓ એકદમ ક્રોધ કરીને કહેવા લાગ્યા, સ્વામિનારાયણ ભગવાન કે હુઆ, ચલો ઉસકો પકડ કે દક્ષિણા ઓર માલ મલિંદા ઉડાવે. આમ વિચાર કરીને એ લોકો નીકળ્યા. આ તરફ મહારાજ કારિયાની જવા નીકળેલા, એમાં બાવાની જમાત હામી મળી. કોઈને પૂછ્યું, ભાઈ આ કોણ જાય છે, આ કોણ આવી રહ્યું છે? ત્યારે પેલા વટે માર્ગું કે એ તો સ્વામિનારાયણ છે. ઓલા બાવાઓ કે ભારે કામ થઈ ગયું, કે આપણે સ્વામિનારાયણને ગોતતા હતા અને સામેથી જ આવે છે, જો ભગવાનની ઈચ્છાથી આ સામેથી આવે છે તો આવે, અને આપણે બરાબર લૂંટી લેવા છે. આજે બાવાઓ મહારાજની ઘોડી પાસે આવીને કે તું સ્વામિનારાયણ હો, ભગવાન કયો હુઆ? મહારાજ કે દેખો મહાત્મા, અમે તો હાવ દુબળા છીએ, અમારી પાસે કાંઈ નથી, અમે સ્વામિનારાયણ નથી. સ્વામિનારાયણ તો રોષ્ટ પુષ્ટ છે, સ્વામિનારાયણ તો મોટો પાઘડો બાંધે છે, સ્વામિનારાયણ તો બહુ મોટા પેટવાળા છે, એના ચેલાઓ કેવા, અમે તો સ્વામિનારાયણના ચેલાઓ દુબળા ચેલાઓ છીએ. મહારાજ કે જો પેલા પાછળ આવે છે, દેખાય છે મોટા પાઘડાવાળા, મોટા પેટવાળા, મોટા ઘોડાવાળા, એ સ્વામિનારાયણ છે. મહારાજ છટકી ગયા. અહીં આગળ લખ્યું કે સુરા બાપુને જે સમયે જેવું કામ કરવાનું હોય ને આવડતું. મહારાજે ફોન ના કર્યો કે હું આવું કહીને ગયો છું, મહારાજે આગળથી ફોન ના કર્યો કે તમે જરા એને હરખું કરી નાખજો એમ. મહારાજ ખાલી કહીને જતા રહ્યા, આવું કોઈને અચાનક આવું કામ હોપવું એ કેટલું એની પર વિશ્વાસ હોય ત્યારે હોપાય. બાકી બીજા ઘણા દરબારો હતા, પણ મહારાજ કે ઓલા આવે છે ને એ સ્વામિનારાયણ છે. એટલે ઓલા બધા સુરા ખાચર પાસે ગયા, બુમરાન કરતા કરતા પાસે આવીને એક બાવાએ સુરા ખાચરના વાંસામાં ચીપીઓ ઓડાડીને કહ્યું, તું ભગવાન કયો હુઆ? સુરા ખાચર સર્વની પાછળ એકલા જ હતા, એટલે બાવાઓ 10-12 હતા, એટલે વિચાર કર્યો કે આને મહારાજે મોકલ્યા લાગે છે, હવે જો હું ગાફલાઈ રાખીશ તો પહોંચાશે નહીં, કારણ કે હું એકલો છું, બાકી બધા મારા મિત્રો જ નીકળી ગયા છે આગળ, એટલે યુક્તિથી કામ કરું. પછી સુરા ખાચરે મહાત્માને કહ્યું, શાંત થાવ, ક્રોધ ના કરો, મારે કાંઈ ભગવાન થવાનો મોહ નથી, હું તો રાહ જોઈ રહ્યો હતો તમારા જેવો કોઈ પવિત્ર મહાત્માઓ મળે ને તો આ બધું તમને હોપી દો, એટલે વાટ જોતો હતો. તમારામાં જે મોટેરા હોય ને એને મારે ખાનગી એક વાત કરવી છે. કોણ મોટેરો છે? બાવાએ પોતાના એક મોટા બાવાને ગુરુ તરીકે બતાવ્યો, એટલે સુરા ખાચર નજીક બોલાવ્યો એને, અને સુરા ખાચરની ઘોડી પાસે આવ્યો એટલે સુરા ખાચર કે હજુ નજીક આવો, કાનમાં વાત કેવી છે, કોઈ સાંભળી ના જાય એમ, તમને ગાદી આપવાની જ ભગવાનની. ઓલો બાવો વધારે નજીક ગયો. સુરા ખાચર કે હજુ નજીક આવો, નજીક બોલાવ્યો. સુરા ખાચરે ઘોડી પર બેઠા હતા, બાવો પાસેના ટેકરા પર ચડીને સુરા ખાચરના મોઢા પાસે કાન ધરીને ઊભો, એટલે સુરા ખાચર એકદમ ચાલાકીથી બાવાનું માથું બગલની અંદર જોરથી દબાવી દીધું ને ઘોડીને તત્કાળ 2 સોટીઓ મારીને ઉપાડી. તે બાવો જેમ પેલું કેરી લટકતી હોય ને આંબે, એમ સુરા ખાચરની બગલમાં લટકે ગુરુ, અને ઓલા ચેલા બધા પાછળ દોડે, અરે ગુરુ કો લે ગયા, ગુરુ કો લે ગયા, એ ગુરુ કો લે ગયા, સ્વામિનારાયણ ગુરુ કો લે ગયા. સુરા બાપુ પેલો હું કે છું બોલી જ ના શકે, કેટલા ગાવ સુધી ઘોડો દોડાવ્યો, પેલા કે હમારે ગુરુજી કો લે જાતા હે પોકાર કરતા કરતા પાછળ દોડ્યા, પૂર પાઠ દોડી ઘોડી દોડાવી, અને સુરા ખાચરને કોઈ પહોંચી ના શક્યું. બહુ પુષ્ટ હતા એટલે પેલો બાવો તો છૂટી ના શક્યો, શ્રીજી મહારાજની નજીક પહોંચ્યા. મહારાજ કે સુરા ખાચર બાવાજીને છોડી દો, બિચારો મૂંઝાઈને મરી જશે. ત્યારે સુરા ખાચરે પોતાના હાથથી ઊંચો કર્યો અને જેમ ઝાડ પરથી પેલું ફળ નાખે ને એમ બાવાને નીચે પછાડ્યો.
મહારાજ કે આની હું તમે દશા કરત બાપુ આજે? સુરાબાપુ કે મહારાજ આ તો તમે કેસ સોંપ્યો હતો એટલે મારે હરખું તો કરવું પડે ને. મહારાજ કે બાપુ તમે એકવાર મને કીધું હતું ને મેવા મીઠાઈ અમે જમતા હતા ત્યારે કે મહારાજ ભગવાન તમારે બહુ સારું કે મેવા મીઠાઈ જમીએ, ક્યારેક અમને ભગવાન કરજો તો આ તમને ભગવાન કર્યા. આમ મહારાજે કરીને હસાવ્યા. પણ સુરાબાપુ એવા હતા કે એને કોઈ વાત માટે આયોજન પહેલેથી કહેવું ન પડે, કોઈ પણ પરિસ્થિતિમાં એને લાવીને મૂકો એટલા વિચક્ષણ, એટલા બધા મહારાજ શું કરવા માગે છે એનો નિર્ણય એ તરત લઈ શકતા. મહારાજની સાથે એવો હૃદયનો કોન્ટેક હતો, એવા હતા. તેમને શ્રીહરિમાં અને સંતોમાં અપાર હેત હતું. કેવા હતા? હરિ સંત મે હેત અપારા, તાવી ન રહત ન કબહુ ન્યારા, સંત કુરખત નિરંતર તાઈ, સંત કુરખત નિરંતર તાઈ, સંત બિન એક દિન ન જાઈ, સંત બિન એક દિન ન જાઈ, સંત કી પ્રસાદી નિત્ય લેવે, મન કર્મ વચન તાકુ સેવે, હરિ ચરિત્ર વિન વાતન કરહી, હરિ ચરિત્ર વિન વાતન કરહી, કોઈ કો પ્રવાહ ન ધરહી, કોઈ કો પ્રવાહ ન ધરહી. શ્રીહરિમાં અને સંતોમાં અપાર હેત હતું સુરાબાપુને. એમના સિવાય તેઓ અલગ રહી શકતા નહીં, તેઓ સંતોનો યોગ નિરંતર રાખતા, તેમને સંતોના વિના એક દિવસ પણ જતો નહીં. લોયાની અંદર આજે પણ જ્યાં આગળ જૂનું મંદિર છે, જ્યાં ઘનશ્યામ મહારાજ પધરાવેલા છે, એ જગ્યાએ 100 સંતો રહી અને સંસ્કૃતનો અભ્યાસ કરતા. અને સુરાબાપુ જ્યારે 69 કાળ પડ્યો એટલે કે દુષ્કાળ પડ્યો, ત્યારે પણ સૌથી પહેલાં મહારાજ પાસે જઈને ગઢપુરમાં કીધું કે મહારાજ ગઢપુરની અંદર અત્યારે બધી જગ્યાએ દુષ્કાળ પડ્યો છે, તો ગઢપુરની અંદર સંતોને અત્યારે જમાડવાની બધી તકલીફ પડે એના કરતાં તમે લોયા મારી સાથે સંતોને મોકલી દો. મહારાજ કે તમે કેટલા સંતોનું પોષણ કરી શકશો? સુરાબાપુ કે મહારાજ જેટલા સંતો તમે મોકલો બધાને ત્યાં આગળ હું એ બધાની સેવા કરીશ. અને 69 કાળમાં સુરાબાપુ સંતોને પોતાના ગામમાં લઈ ગયેલા લોયામાં, અને એટલું જ નહીં સીધું સામાન દુષ્કાળના સમયમાં પોતે લોટ ઘી અને ખાંડનું આપતા, પાકા સીધા દેતા. દુષ્કાળના સમયમાં પોતે કાચું ખાતા પણ સંતોને પાકા સીધા દેતા. સંતો તો વૈરાગ્યવાળા હતા, એક માટલાની અંદર લોટ નાખે, ઘી નાખે અને ખાંડ નાખે, બધું એક જ માટલામાં નાખીને નીચે અગ્નિ પ્રગટાવી દે, અને જે કાંઈ થોડું ઘણું નાખવાનું હોય એ બીજું નાખે પાણીને બધું, તો નીચે લોટ ચોંટી જાય, વચ્ચે કઢી જેવું થઈ જાય અને ઉપર હાવ લિક્વિડ જેવું હોય. બસ એ જ માલ પાછો બપોર પડે એટલે થોડો થોડો સંતો જમી લે. એટલે મહારાજે સુરાબાપુને પૂછ્યું પછી કે અમારા સંતો શું જમે છે? મહારાજ તમારા સંતો 33 વાના જમે છે, કે 1માં 53 વાના જમે છે, નીચે પુડલા જમે છે, વચ્ચે કઢી જમે છે અને ઉપર છે ને બાસુદી પીવે છે, ઉપર એકદમ આમ આછું પેલું રહે ને ઘી એવું પીવે છે. મહારાજ તમારા સંતો આવું જમે છે. પણ સુરાબાપુ જ્યારે સંતો આવું જમતા ત્યારે સંતોના ચરણારવિંદમાં પડીને રોવા માંડ્યા હતા કે હે સંતો, તમે મારા દરબારગઢની અંદર અહીં આવ્યા છો તો મારી સેવાને અંગીકાર કરો, સારું બનાવીને સારું જમો. ત્યારે સંતો કે અમને મહારાજની આજ્ઞા છે, રસકસના અમારે નિયમ છે, એટલે અમારે તો તમે રસકસ આપો પણ અમારે આવું જ બનાવીને જમવું પડે. પણ પરસ્પર એમને સંતોમાં બહુ હેત હતું, એક દિવસ પણ સાધુ વિના એમને ચાલતું નહીં. જે એવો બને કે જેને એક દિવસ પણ સંત સમાગમ વિના ન ચાલે, સંત દર્શન વિના ન ચાલે, એ જ ભગવાનને વાલો થઈ શકે. નિત્ય સંતોનો પ્રસાદ લેતા, મન કર્મ અને વચનથી સંતોની સેવા કરતા, શ્રીહરિના ચરિત્ર સિવાયની બીજી કોઈ વાત કરતા નહીં, એ સિવાય કોઈની પરવા કરતા નહીં. જો મહારાજ જ્યારે હસાવવાનું કહે ને ત્યારે હસાવે, બાકી મહારાજ સિવાય ને મહારાજના ચરિત્ર સિવાય બીજી વાત ન કરતા. એમનો સ્વભાવ એવો નહોતો કે ગમે તે બસ જગતનું હાસ્યરસની વાતો કર્યા કરવી, એવો સ્વભાવ નહોતો. ઘણીક વખત આપણે શું થાય, જે બહુ જમતા હોય ને એને ઉપમા આપી દે બધાય કે આ તો સુરાખાચર છે, બહુ હસાવતા હોય ને
એટલે કે આ તો સુરાબાપુ જ હસાવે એટલે સુરાબાપુ ન થવાય, બહુ ખાય એટલે સુરાબાપુ ન થવાય, એ જેટલું જમી જાણતા એની સામે ભગવાને જ્યારે પરીક્ષાઓ લીધી ને ત્યારે એવી જ પરીક્ષા દીધી. શાંતિબાએ જ્યારે મહારાજને ફરિયાદ કરી કે મહારાજ તમારા ભગત ધર્મવાળા તો બહુ છે, પણ હવારની અંદર એ બહુ માગે, બપોરે બહુ માગે, સાંજે બહુ માગે, અને અમારું તો માથું દુખી જાય અને ઉપરથી પાછા ખીજાય. મહારાજ કે હમણાં અષાઢ સુધી એકાદશી વાત, અષાઢ સુધી એકાદશી. મહારાજ કે બાપુ હું નિયમ લેશો, મહારાજ જે આપો એ તમારો ભગત છું. મહારાજ કે બસ જમતા જમતા માગવાનું નહીં, બોલવાનું નહીં, બસ આટલો નિયમ લો, બોલવાનું નહીં, જે આવે જમી લેવાનું. અરે મહારાજ એમાં હું, તમે કોઈ નિયમ તો પડે જ ને. શાંતિબાએ સભામાં વિચાર્યું, હા શાંતિ થઈ, આવે પૂરી શાંતિ થઈ, અત્યાર સુધી અશાંતિ હતી. શાંતિબા તો વહેલા પહોંચી ગયા લોયા, આ તો કે હું થોડા દીમાં આવું છું. એ થોડા દી પછી ગયા અને જેવું આમ ઓસરી ચડતા ચડતા જ બાપુ કહેલા, નાથિયા તારી માને કહેજે આપાએ નિયમ લીધો છે મહારાજની પાસે કે જમતા જમતા બોલવું નહીં, એટલે આપાને તો હવાર બપોર ને હાજ તૈનેવટાનું ખાવાનું જોશે, અને આપાને પાપડ જોશે, આપાને અથાણું જોશે, આપાને દહીં જોશે, આપાને માખણ જોશે, આપાને રોટલો જોશે, આપાને મિષ્ટાન જોશે, આપાને ફરસાન જોશે, એટલે તારી માને કહેજે કે આપાને કંઈ માગવાનો નિયમ નથી, એટલે બધુંય મારી આગળ ભરીને મૂકી દેવાનું, હું જમવા બેહીશ પછી બોલું નહીં, એટલે મને જમતા પહેલાં બધી જ વસ્તુ હાજર થઈ જવી જોઈએ. શાંતિબા કે આ તો પરમ અશાંતિ થઈ ગઈ, ઓલામાં તો સારું હતું કે ત્રણ ચાર પાંચ જ આઇટમ, આ તો રોજ અન્નકૂટ હવાર હાંજ ને બપોર. શાંતિબા તો ઘડતાં જ આઈટમ બનાવતા થાકી જાય. અને પછી મહારાજ 6 મહિને આવ્યા. શાંતિબાને કે કેવું બા આવે, પરમ શાંતિ થઈ ગઈ? અરે મહારાજ પરમ અશાંતિ થઈ ગઈ. શું થયું? મહારાજ ગોપીનાથને એકવાર અન્નકૂટ ને તમારા ભગતને દિવસમાં 3 વાર અન્નકૂટ. શું થયું? આવું થયું. મહારાજ કે વાંધો ને, એનું ઓપરેશન હું કરી દઉં છું. કઈ મહારાજ કહેલા, દરબારો અમારી ભેગા જેને આવવું હોય હાલો, પગપાળા હાલવાનું, ઘોડો નહીં લેવાનો કોઈ, અને પગપાળા વિચરણ કરવા આવવું હોય બધાય ચાલો. દરબારો વિચારે કે મહારાજની ભેગા જઈએ તો રસોઈ તો સારી મળે જ, એ જમવાની મજા આવશે, વાતો સારી મળશે, હાલો જઈએ. બધા દરબારો તૈયાર થયા 10, 12, 15, 20. મહારાજને તો સુરાબાપુનું ઓપરેશન કરવું હતું, એમને હારે લીધા, લઈ ગયા. 1 મહિનો તો બધે સોરઠમાં ફેરવીને મહારાજે દૂધ પાક માલપુઅન હારી હારી રસોઈ જમાડે. 1 મહિના પછી મયારામ ભટ્ટને ત્યાં માનાવદર પહોંચ્યા. મહારાજ ભટ્ટને કે જો ભટ્ટ, આજે ખીચડી સિવાય કાંઈ નહીં. 1 મહિનો પૂરો થઈ ગયો હતો રૂષ્ટપુષ્ટ કરીને આ લોકોને. મયારામ ભટ્ટે ઉતાવળથી ખીચડી કરી તે કાંકરાવાળી થઈ. મહારાજ પ્રથમ જમ્યા. મહારાજ કે આ દરબારો છે ને ભટ્ટની મસ્કરી કરશે. મહારાજ કે જો આજે પ્રકરણ ફેરવું છું, ચાવીને જમે વિમુખ, ચાવીને નહીં જમવાનું કે, સીધે સીધું ઉતારો. તો અલૈયા ખાચર હતા ને એ થોડા રાજસી પ્રકૃતિના હતા, એટલે એને તો આમ થોડું થોડું આમ મોઢા વચ્ચે ખીચડી હલાવી એટલે 2-3 કાંકરીઓ નીકળી, તેને કાઢીને બાજુ પર મૂકી. મહારાજ કહે, અલૈયા શું કરો છો, ગળી જાઓ ગળી જાઓ, એ તો કાંઈ નથી કે, એ તો ઘી આખું રહી ગયું છે એની અંદર. મહારાજ કહે, હાકર નાખી છે ભટ્ટજીએ, જમી જાઓ. કાંકરા હોતી ખીચડી જમારી દરબારોને, બધા દરબારોને ખબર પડી ખીચડીમાં કાંકરા છે, પણ કોઈ હું કે ચું બોલે, કારણ કે 1 મહિનો સારી રસોઈ જમાડીશ. હવે મહારાજ કે આજે જે ચાવે ને એ વિમુખ, હવે ચાવે જો કાંકરી છે ખબર કોને પડે, ચાવે ને, અને જેવું ચાવ્યું અને બોલ્યો કાંકરી, કાંકરી ક્યાંથી ખબર પડી, ચાવી એટલે ને વિમુખ, તરત જ પકડાઈ જાય ને, એટલે કોઈ બોલે નહીં, ચાવ્યા વિના જમી ગયા ખીચડી. કઈ નહીં ભાઈ, કાલે થારી રસોઈ મળશે. તે મહારાજ પછી ત્યાંથી ગયા પંચાળા. તો જીનાભાઈને કહે કે જીનાભાઈ, ઓહો મહારાજ આટલા બધા દરબારોને લઈને મારે ઘેર તમે પધાર્યા, હારામાં હારી રસોઈ મહારાજ કરવી જ. મહારાજ કહે, જો ખોરી જારના રોટલા ખવડાવવાના હોય ને તો રહેવું છે. અરે પણ મહારાજ એવું કાંઈ હોય, ઓલા દરબારો કે આ મહારાજે શું મંડ્યું છે, ગઈકાલે મહારાજ આમ કેમ મંડી પડ્યા છે, ગઈકાલે કાંકરાવાળી ખીચડી હતી એને કહે છે કે નિયમ વિમુખ, આજે આવે કે છે ખોરી જારના રોટલા, પણોતી બેઠી જ કે હું આપણી ઉપર. મહારાજ કે જો જીનાભાઈ, તમારા આ રોટલા ખવડાવવાની ત્રેવડ હોય તો રહીએ, નહીં તો હાલતા થઈએ. ના ના મહારાજ, રોકાવ, તમે જેમ રાજી થાવ એમ. ખોરા જાળના રોટલા કરાયા જીનાભાઈએ,
દરબારો મહારાજે પીરસ્યા, અલૈયા બાપુ રાજસી પ્રકૃતિના મોઢામાં રોટલો જાય નહીં, સમજ્યા, ખાતા બકારી આવે ને બહાર નીકળી જાય. તો મહારાજ કે શું થાય છે અલૈયા બાપુ? અરે મહારાજ, આ રોટલો મારા મોઢામાં નથી જતો. કે તે મહારાજ કે સારું, આને બાજરાનો રોટલો એક ઘડી આપો. તે બાજરાનો રોટલો એને તે ખવડાયો, પણ ઓલા લોકોને તો ખોરી જારના જ ખવડાય બીજાને. તો સુરા બાપુને બધાને જ્યાં જાઈને મહારાજે જેમ એક મહિનો પેલી પાકી રસોઈ ખવડાવીને, એમ એક મહિનો આવે બધે જ ખોરી જારના રોટલા. ઝિંઝાવદર પહોંચ્યા ને અલૈયા બાપુ તો વાટ જોવે ક્યારે ઝિંઝાવદર આવે ને હવે મહારાજથી છૂટો થવું. હવ બધા જ વાટ જોવે કે મારું ગામ ક્યારે આવે ને મહારાજથી છૂટા થઈએ, કારણ કે કંઈ જવાય નહીં કે મહારાજ આવે જવું છે એમ. થાકી ગયા, નહીં તો મહારાજ ફરી રાખે નહીં, પાછું હેતે એવું એટલે રહેવું પડે. ઝિંઝાવદર પૂગ્યા અલૈયા બાપુ કે હાશ, મહારાજ આવે તમારી બહુ સેવા થઈ, બે મહિના આવે થોડુંક કારભાર સંભાળું. પણ ત્યાં મહારાજે છે ને પછી ગાજરનું અથાનું સુરા બાપુને બિલકુલ ભાવે નહીં, ગાજરનું અથાણું ભાવે જ નહીં. મહારાજ કે દરબારો એક કામ કરો, આંખ બંધ કરી દો. થાળીની અંદર બીજું ઘણું બધું પીરસેલું હતું પણ ગાજરનું અથાણું હતું. સુરા બાપુ કે આપણે ગાજરનું અથાણું એક વખત આવી ગયું પણ બીજી વખત તો લેવું નથી, કારણ કે ભાવતું નથી. મહારાજ કે દરબારો, આજે એક એવું પ્રકરણ છે, આંખ બંધ કરો, થાળી તમારી ફેરવી દેવામાં આવશે, તમારો હાથ જે વસ્તુ ઉપર પહેલાં પડે એ જ વસ્તુ ખાવાની, બીજી કોઈ વસ્તુ ખાવાની નથી. સુરા બાપુએ નક્કી રાખ્યું કે આ દૂધપાકનો કટોરો જ આપણે તો એની પર જ હાથ મૂકીએ ને, દારી રાખ્યો બરાબર. ઘણા છે ને, તમે પેલી આપણે રમત કરીએ ને, આપણે ઘણી વખત રમત સત્સંગમાં નથી રમાડતા કે ડબ્બો પાડ નાખવાનો ના, તે ઘણા બહુ હોશિયાર હોય, આમ પહેલેથી આમ એને પગલાં ગણી લીધા હોય, બરાબર નિશાની રાખી મૂકી હોય. કેટલાક એવા હોશિયાર હોય કે પટ્ટી બાંધી હોય તો સહેજ એને દેખાતું હોય. જૈન સીધો પણ આમ ઘણા એવા હોશિયાર હોય, નિષ્કપટતામાં કપટ, એટલે કેવું હોય કે એને દેખાતું હોય ને તો એ થોડો આડો અવડો હાલે, એટલે બીજા કોઈને એવું ના થાય કે આને દેખાય છે, આમ થોડો આમ જશે, થોડો આમ જશે, ખાલી ખાલી લાકડીથી આમ કરશે અને પછી અચાનક મારે, પણ એને વિચક્ષણ તો ઓળખી જ કાઢે કે આને દેખાય છે. એવા હોય ભગતો હોય ને, બહુ ખબર પડી જાય કે આને દેખાય છે, થોડું આમ તેમ ખાલી ખાલી લાકડી આમ તેમ વીંઝે અને પછી એને ખબર જ છે કે મારે અહીં મારવાનું છે, એટલે ન્યા જઈને સીધો જ મારે, એટલે ખબર પડી જાય કે આને દેખાતું લાગે છે. એટલે સુરા બાપુએ નક્કી રાખ્યું કે આમ હાથ મૂકવો છે, પણ આમ નક્કી આમ એને એમ કે આમને આની ઉપર મૂકું, પણ મહારાજે છે ને કોઈની થાળી ફેરવી નહીં, પણ સુરા બાપુની થાળી ફેરવી નાખી અને ખરેખરો જ્યાં દૂધપાકની જગ્યા હતી ને ત્યાં ગાજરનું અથાણું મૂકી દીધું, એટલે ગાજરનું અથાણું ત્યાં સેટ કરી દીધું. જેવું સુરા બાપુ સહજાનંદ સ્વામી મહારાજની જે આમ કહીને થપ્પો માર્યો, ગાજરડા હાથમાં આવ્યા. સુરા બાપુ કે ગાજરડા રે ગાજરડા, મારા પૂર્વજન્મના વેરી, તું મને ક્યાં ભટકાયા. ગાજરનું અથાણું મહારાજ કે એકલું ગાજરનું અથાણું ખાવાનું બાપુ આજે? અરે મહારાજ, આ એક મહિનાથી આમ મરી ગયા ને આ પાછા તમે આ ગાજરના અથાણા માર્યા, મહારાજ હું છે આવી તો કહો. મહારાજ કે બાપુ, આ પેલું છે ને તમારા અન્નકૂટ ભરાતો હતો ને એનું પ્રાયશ્ચિત હાલે છે, કે અન્નકૂટનું પ્રાયશ્ચિત. મહારાજ આવી રીતે સુરા બાપુને કરાવી શકતા. અને પછી મહારાજે બીજે દિવસે એક બાવાના મઠમાં ઉતારો કર્યો અને પેલા બાવા કે ઓહો સ્વામિનારાયણ આવે હે, અચ્છી રસોઈ બનાવી હે. મહારાજ કે હારા મારી રસોઈ કરો. ફરી પાછી મહારાજે હારા મારી રસોઈ કરાવી અને કીધું દરબારો આજે જમી લો. દરબારો તો કે સારું મહિને આવ્યું છે, જમી જ લો, નહીં તો આવે કાલ પાછું ક્યુ પ્રકરણ ફરે, હજુ લોયા તો આવ્યું નથી બાપુ. કે તે ફૂલ જમ્યા, એટલું બધું જમ્યા, એટલું બધું જમ્યા ને મહારાજે પાછો નિયમ એવો કરેલો કે દરબારોને ફરવાનું ગોળાવીના, આ બધા હાલતા મહારાજની ભેગા ફરતા. તે સુરા બાપુ એ દિવસ શું કર્યું, એક ઘોડો મગાવી લીધો, કારણ કે બહુ ખાધેલું ને. મહારાજે પાછું કીધું જમ, પહેલાં કીધું જમી લો, જમી રહ્યા જમી રહ્યા પછી મહારાજ કે એ લોકોને એમ હતું કે મહારાજ કહેશે આરામ કરો આવે, પણ મહારાજ કે હાલો આવે, હાલવાનું છે. એટલે સુરા બાપુએ ધીરે ધીરે ઓલા બાવાજીને કીધું કે મહારાજ માટે બે ઘોડા લાવો. મહારાજ જે પગપાળા જ હાલતા હતા, મહારાજને ઘોડો નહોતો, કે મહારાજ માટે ઘોડા લાવો. તો મહારાજ બે ઘોડા મગાવે, એટલે મહારાજ કે વાંધો નહીં, આ મારી માટે ઘોડો મગાવ્યો પણ આ બીજો કોની માટે છે? સુરા બાપુ કે મારા માટે છે મહારાજ, મારે બા તમે જમાડીને સીધા હલાવો કેમ હલાય, એટલે આ ઘોડા પર બેહીને. મહારાજ કહેલા ભમ ભમ, તે તારી માટે ઘોડો મગાવી લીધો? હા મહારાજ, મારી માટે મગાવી લીધો. મહારાજ નહીં હલાય, કાં તો આરામ કરાવો, કાં તો મહારાજ ઘોડા પર હલાશે. અને પછી મહારાજે બાપુને છૂટા કર્યા કે આવે જાઓ.
પણ આવી મહારાજે આ લોકોની પરીક્ષા કરીને તાવીને પછી આ શાસ્ત્રોમાં નામ લખાયા છે. આપણે તો કહીએ બાપુને સારું જમવા જોતું ને સારું મળતું, પણ ખોરી જાડના રોટલા મહિનાઓ સુધી ખવડાયા તો મહામુક્તો હતા. આપણી માટે ખાલી ચરિત્રો કર્યા છે ને કે આપણે ગાઈ શકીએ. નિત્ય સંતોનો પ્રસાદ લેતા, કોઈ દિવસ ભગવાનના ચરિત્ર સિવાયની બીજી વાત જ કરતા નહીં. તેઓ અત્યંત દ્રઢતાવાળા હરિભક્ત હતા. તેમનું ચિત્ત સરળ ને નિષ્પાપ હતું. જીવનમાં કપટ અને કુટિલતાનો લેસ પણ ન હતો. કપટ ને કુટિલતા તો એને આવડતી જ નહોતી. એમ તેઓ સદા વર્તતા હતા, જેવું હોય એવું કહી દેતા. સવારમાં મોડા પડ્યા સભામાં, કેમ ભાઈ મોડા આવ્યા? મહારાજ બે બળદ ચોરાઈ ગયા મારા. એમ તો ભાઈ મોડા પડ્યા, સારું કોસ છૂટી ગયા તો વહેલા ના આવવું જોઈએ કથામાં. મહારાજ બે મારા કોક લઈ ગયું એટલે હું કોકના ચાર લેવા નીકળ્યો તો ચાર લઈ આવ્યો મહારાજ. એટલે પણ તે વર્તમાન લોપ્યું, ભલા ભગત થઈને આવી આવું થાય? મહારાજ ઓલા ગોલકુનાએ વર્તમાન લોપ્યું, એને કોણ મારા બે છોડી ગયો એનું એની વાત નથી કરતા. મેં ચાર લાવ્યો, હું મેં બે છોડી ગયો ત્યારે મારે ચાર લેવા પડે ને મહારાજ. આમ કરે ભાઈ મહારાજ કે 11 નિયમ છે આપણે સત્સંગીને, ચોરી ન કરની કાહુકી. અરે મહારાજ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, જવા આપી આવો જેના હતા એને, જેના હતા એને પછી આપવા મોકલ્યા. પણ એવા સરળ સ્વભાવના હતા કે મહારાજ એમને સભામાં પણ જે ધારે કહી શકતા નહીં. તો આ દરબારો, આજે દરબારના છોકરાને તુકારો ના દેવાય. તમે લોયા કે નાગડકા બાજુ આ જાઓ અને દરબારનો ખાલી આમ 7 વર્ષનો 6 વર્ષનો છોકરો હોય એનું નામ જે હોય ને એ નામથી એને ખાલી તુકારાવાળા નામથી બોલાવો. લાલુ નામ હોય તો લાલુ ભાઈ કહેવું પડે, લાલુ ભાઈ અહીંયા આવો. 6 વર્ષનો હોય તો એ લાલુ ભાઈ કહેવું પડે. એને લાલુ કોને તો એને ગમે નહીં, ગમે નહીં, ભાઈ કહેવું પડે. એટલું બધું તો આજે આજે એ લોકોની અંદર એટલું તો મળે. તો એ જમાનાની અંદર તો કેવું હોય ને, આવા મોટા દરબાર ગામેથી હોય એની જોડે મહારાજ આવી મસ્કરી કરે તોય પણ ગમે. શ્રીહરિ પણ આવા ભક્તને જોઈને તેની સાથે અતિ હેત રાખતા. કોઈ ભક્તને માની દેખે તો તેનાથી શ્રીહરિ દૂર રહેતા. નિર્માની હતા સુરા બાપુ એટલે ગમતું. માનીને જોઈને તો મહારાજ દૂર જ રહે. માની તો મહારાજને દીઠોય ગમતો નથી. મહારાજે વચનામૃતમાં કીધું કે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર તો સંત દયા કરી શકતા નથી, ભગવાન પણ દયા કરી શકતા નથી. માનવાળો ક્યારેય પણ સત્સંગમાં હાલશે જ નહીં. માનવાળો આજે નહીં, કાલે નહીં, 10 વર્ષે નહીં, 25 વર્ષે નહીં, 50 વર્ષે નહીં, દેહ મુકતા સમયે પણ ભગવાન અને સંતનો દ્રોહ કરીને દૂર જશે. માટે મહારાજને માની પ્રકૃતિ ગમતી નથી. શાંતિબાઈ નામે સુરાખાચરના પત્ની હતા. તેઓ પરમ એકાંતિક ભક્ત હતા. શ્રીહરિનો કે સંતોનો ક્યારેય અવગુણ લેતા નહીં. શાંતિબાનો સ્વભાવ એવો હતો, ભગવાનનો ભગવાનના સંતોનો ક્યારેય અવગુણ લેવો જ નહીં. દિવ્ય ભાવવાળા હતા. સત્સંગમાં આવ્યા પછી તેમને 2 વખત મોટું સંકટ આવ્યું હતું. છતાં શ્રીહરિને અતિશય રાજી કરવા માટે સત્સંગને મુખ્ય રાખ્યો હતો. આખો પટારો ચોરાઈ ગયેલો, કેટલું મોટું સંકટ આવ્યું, પણ તોય મહારાજને રાજી કરવા માટે નિશ્ચય એવો ને એવો રાખેલો. આખી સંપત્તિ શાકોત્સવની અંદર બધી વાપરી નાખેલી. તેમને નાથાખાચર નામે એક જ પુત્ર હતા. તેઓ પણ પોતાના માતા પિતાના જેવા જ શ્રીહરિના પરમ ભક્ત હતા. શ્રીહરિમાં અને સંતોમાં હેત પણ માતા પિતાના જેવું જ હતું. નાથાખાચર એ પણ એવા હતા. તેઓ શ્રીહરિને અને સંતોને પોતાનું એક જીવન જાણતા, બીજા બધા સંબંધોને મિથ્યા માનતા. તેમને 2 બહેનો હતી, તેમાં એકનું નામ વલુબાઈ એવું હતું. અને વલુબાઈમાં સત્સંગ પણ ઘણો દ્રઢ અને ભારે સર્વોત્તમ હતો. કુસંગી લોકો તો તેમને દેખીને જ હારી જતા, ડરી જતા. તેમણે ઘોર કુસંગનું માથું તોડીને સત્સંગને જ સૌથી અધિક અને મુખ્ય રાખ્યો હતો. વલુબાઈ એવા હતા. આજે પણ લોયાથી નાગડકા જાઓ તો ભૂતળી તલાવડી વચ્ચે એક આવે છે, ત્યાં મહારાજે વલુબાઈ પાસે ડેડો કૂટાવેલો અને વલુબાઈ પાણી ભરીને, ઠંડુ પાણી ભરીને મહારાજને ત્યાં આગળ પાયેલું એ પ્રસાદીની જગ્યા આજે પણ છે. સુરાબાપુના દીકરી હતા, બહુ ભક્ત હતા. સુરાખાચરના ગામની પ્રજા પણ મહાન ભક્તરાજના જેવી જ હતી. દરબાર સુરાખાચર શ્રીહરિની પૂજા કરવા માટે તે સમયે પુષ્કળ વસ્તુ અને પદાર્થને લાવ્યા. બધું લાવીને શ્રીહરિની આગળ મૂક્યું. તે જોઈને શ્રીહરિ ધીમું ધીમું હસવા લાગ્યા. પોતે 3 ભાઈઓ હતા એટલે તે બધાનો પરિવાર પણ પૂજા કરવા માટે સાથે જ લાવ્યા હતા. પૂજા કરતી વેળાએ ઢોલ ત્રાંસા વાજિંત્રો વાગવા લાગ્યા. વાજિંત્રોને સાંભળીને સૌને ઉત્સાહ થયો. ગામમાંથી બધા લોકો દોડી આવ્યા. સુરાખાચર વગેરેને પૂજાની વિધિ શીખવવા મુક્તાનંદ સ્વામી પ્રેમથી ઊભા થયા. કારણ કે કેવી રીતે મહારાજની પૂજા કરવી એ પાછું શીખવાડવું પડે ને.
એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી પૂજા કરવામાં, અર્ચા કરવામાં બહુ સરસ રીતે સ્વામી કરાવતા. સ્વામી પાસે ચાતુરી હતી, અર્ચા કરવાની પણ ચાતુરી હોય. તમને ખબર છે, અહીં પ્રતિષ્ઠા વખતે પૂજ્ય ગુરુજીએ કપાળની અંદર મહારાજને અર્ચા કરેલી. એ અર્ચા કરેલીના દર્શન કરો ને અર્ચાના, તો તમને આમ અર્ચા બીજા કોઈ કરતા હોય થાવ જુદી પડે. ગુરુજી ઠાકોરજીને જે અર્ચા કરે, તિલક ચાંદલો કરે ને પછી ગુરુજી જે સંતોને ને ભક્તોને અર્ચા કરે ને, તમે જોજો, અર્ચા ખાલી આમ ગુરુજીએ જ્યારે તમને કરી હોય ત્યારે એ અર્ચા આમ તમારું પૂજન કર્યું હોય, પૂજન કરેલી અર્ચાની તમે ગુરુજીની આંગળી એક હરખી ઠેક ઉપરથી નીચે સુધી હશે. અને આપણે તો પૂજા કરીએ ને મહારાજની, ગુરુજીને, સંતોની, તો કપાળ તમારે કેવું કરી દે ખબર નહીં, કરતા જ ના આવડે. એટલી છૂટી છૂટી લાઈનો કરે, કાં તો છૂટી છૂટી લાઈનો કરે, કાં ઉપર જાડી હોય ને પાછળ પાતળી હોય, ઉપર લેપ જાજો હોય ને વચ્ચે પાતળો થઈ જાય ને પછી પાછો ઘાટો થાય. જ્યારે ગુરુજી અર્ચા કરે ને તો એક સરખી આમ ઉપરથી આમ ફરે, એક સરખી આંગળી ફરે. એ પણ એક કળા છે, એ પણ એક ચાતુરી છે, દરેકને આવડે નહીં. મુક્તાનંદ સ્વામીએ સુરા ખાચરના આખા પરિવારને પૂજા વિધિ શીખવી. તેમના પછી આનંદાનંદ સ્વામી પણ ઊભા થયા. એક સોનાનો કળશ દૂધથી ભરીને લાવ્યા હતા. કનક કલશ દૂધ ભરી લાયે, તાસે હરિ કે ચરણ ધોવાય, કનક ત્રાસ મે દરે હરિ ચરના, મંડપ મે બેઠે આનંદ કરના, મંડપ મે બેઠે આનંદ કરના. સોનાના કળશને દૂધથી ભરીને લાવ્યા હતા, તેનાથી શ્રીહરિના ચરણ ધોવાના હતા. આનંદકારી શ્રીહરિ મંડપમાં વિરાજ્યા, સોનાના ત્રાસમાં ચરણ રાખ્યા. એ સમયે આનંદાનંદ સ્વામી ચરણના ઉપર કળશના દૂધની ધાર કરતા હતા અને દરબાર અને તેમના પુત્ર નાથા ખાચર ચરણોને ધોતા હતા. આપણે ઘેર ભગવાન આવે, ભગવાનના સંતો આવે ત્યારે ભગવાનની આવી રીતે પધરામણી કરી. ચરણારવિંદ નાથા ખાચરને સુરા બાપુએ મહારાજના ધોયા. વિપ્ર મયારામ ભટ્ટ ષોડશોપચાર પૂજાનો વિધિ મુખથી બોલવા લાગ્યા. પહેલાં આચમન કરાવ્યું, પછી પૂજાનો સંકલ્પ કરાવ્યો. ઘી, મધ, દહીં, સાકરને દૂધ એ પંચામૃત ચરણો ઉપર રેડ્યું, પછી દૂધથી ચરણોને ધોયા. આ બધો વિધિ જૂનો જ છે કે આપણે ઘેર જ્યારે ભગવાન ને ભગવાનના મહાપુરુષો આવે ત્યારે એના ચરણ જળથી, દૂધથી, પંચામૃતથી ધોઈ શકાય છે. એ વિધિ જૂનો શાસ્ત્રોનો જ છે. ફરી જળથી ધોયા, પછી સૌ પહેલાં સોનેરી સુરવાળ પ્રેમથી પહેરાવ્યો. તેમાં લાલ રંગની ગૂંથેલી જાળીદાર સોનેરી ગાંઠો અને ફૂમકાવાળી સુંદર નાડી હતી. હવે મૂર્તિનું વર્ણન આવે છે કે કેવો પોશાક મહારાજને આ પરિવારે પહેરાવ્યો છે. થોડીક શ્યામ જેવી શ્રીહરિની કમર અત્યંત શોભાદાર હતી. ઉદરમાં ઊંડીને ગોળાકાર સુંદર નાભી હતી. પહેરેલું ધોત્યું કાઢ્યા વિના જ તેના ઉપર સુરવાળ પહેરી લીધો. જે ધોત્યું હતું ને એની ઉપર જ મહારાજે સુરવાળ પહેરી લીધો. ધોત્યું એટલું પાતળું હશે કે સુરવાળ પહેરતા એ ધોત્યું અંદર હમાઈ ગયું. મહારાજે એની ઉપર સુરવાળ પહેરી લીધો. શ્રીહરિનું ઉદર ભારે અનુપમ હતું. તેની શોભા ત્રિલોકીથી કંઈક જુદી જ હતી. તે ત્રિવળીથી યુક્ત અને થોડું ગોળ હતું. અપાર શીતળતાથી યુક્ત હતું. છાતી ઉપડતી ને વિશાળ હતી. તેમાં સરસ સ્ત્રીવસ્ત્રનું ચિહ્ન હતું. ઢીચંડ સુધી લાંબી બંને ભુજાઓ હાથીની સૂંઢના સમાન હતી. આજાન બાહુ હતા મહારાજ. મહારાજના હાથ ગોઠણ સુધી પહોંચતા. હથેળીઓ તો કમળની પાંખડીઓની સમાન કોમળ હતી. સોનેરી જામો વિચિત્ર ભાતનો હતો. તેની શોભાને હું કહી શકતો નથી. ઘણા જ હેતથી આપેલો તે જામો પહેર્યો. તેના ઉપર સુખદાયક મોતીના હાર પહેર્યા. સુંદર મોતીના બાજુબંધ અને મોતીના કડા પહોંચી તે બધા શ્રીહરિએ હાથમાં પહેર્યા. આંગળીઓમાં વેઢ અને વીંટીઓ પહેરાવી. પછી મહારાજે બે કાનની અંદર કુંડળ ધાર્યા. દો કરન મે કુંડળ ધારે, લાલ શ્વેત તેહી મોતી વારે, ગુચ્છ મોતી કે દોનો જે હો, ગુચ્છ મોતી કે દોનો જે હો, દો કરન પર સોહત તે હો, પાગ ધરે શિર મોતી જડાવું, મોતી કે તોરા દિન લટકાવું, છોગે દો મોતી કે દારે, સબ જન કુ તેહી લગત પ્યારે. બંને કાનમાં લાલ અને શ્વેત મોતીવાળા કુંડળ પહેર્યા.
મોતીના બે ગુચ્છ બે કાન ઉપર રાખ્યા હતા તે બધા સોહામના લાગતા હતા. મોતી જડિત પાગ મસ્તકે ધારી તેમાં મોતીના તોરા લટકાવ્યા, પાગમાં મોતીના બે છોગા ધાર્યા તે સૌ લોકોને પ્યારા લાગતા હતા. પાગ ઉપર મોતી જડિત સિરપેચ બાંધ્યો તેમાં કલગી પણ મોતી જડિત મૂકી તે વેળાએ નીલમનું મોટું મોતી સિરપેચમાં લટકાવ્યું. આ નીલમને બધા મોતી બહુ મોંઘા આવે, આજે પણ એના જાણકારો, આજે પણ એને વેચવાવાળાઓ, આજે પણ એને લેવાવાળાઓ છે. અહીંયા આગળ આપણે મહારાજને આ વખતે જ્યારે માનસરોવરની યાત્રામાં ગયા હતા ત્યારે નેપાળમાંથી ઘણા બધા ગુરુજી આવા મોતીની માળાઓ, હરિભક્તોએ ઘણી બધી સેવા કરી હતી જે ઘનશ્યામ મહારાજ પરવાળાની નીલમની માળાઓ આ બધી મહારાજ અહીં પહેરે છે, ઘણી વખત દર્શન આપે છે, ગુરુજીના ઠાકોરજી પણ એ પહેરે છે. લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી તેમાં કુમકુમનો એક ચાંદલો કર્યો, પછી ઝરિયાની સાલ ઓઢાડી ધૂપ કર્યો, દીવો પ્રગટાવ્યો, કપૂરથી આરતી કરી. તે સમયે અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. લોકોએ કહ્યું કે આજનો દિવસ ખરેખર ધન્ય છે. નાગડકાના બધાય ભક્તો બહુ રાજી થઈ ગયા, લોયાના ભક્તો રાજી થઈ ગયા. પછી સુરાખાચરે બંને હાથ જોડીને અત્યંત હેતથી પ્રાર્થના કરતા કહ્યું, આ મૂર્તિ અમારા હૃદયમાં અખંડ નિવાસ કરીને રહો. સુરા બાપુએ માગ્યું આટલું જ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશોમાં. બધું જ ટળો પણ મૂર્તિ મળો, આવા ભાવથી આપણે સત્સંગ કરવો. બાકી બધું ટળી ગયું પણ એક ભગવાનની મૂર્તિ જો આપણા હાથમાં રહી તો શ્રીજી મહારાજ પ્રથમના પહેલા વચનામૃતમાં કહે છે, મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. એક વાર મૂર્તિ હાથમાં આવી ગઈ પછી જે ચિંતો એ થાય, અને મૂર્તિ આવ્યા પછી મૂર્તિને જ ચિંતવાની છે, બીજું કાંઈ ચિંતવાનું નથી. સુરા બાપુનો પરિવાર એને મૂર્તિ સિવાય કાંઈ માગ્યું નહીં. જો ભગવાન ભેગા હશે, ભગવાનની પાસે એટલું જ માગવું કે હે પ્રભુ તમે મારી ભેગા રહેજો. ભગવાન ભેગા હશે તો ગમે એટલી વિપત્તિ આવશે એ વિપત્તિની વચ્ચે પણ આપણને સંપત્તિ લાગશે, ગમે એટલું દુઃખ આવશે તો પણ આપણને સુખનો અનુભવ થશે. પાંડવોએ જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની એક બાજુ પર શ્રીકૃષ્ણ ભગવાન અને એક બાજુ પર અક્ષોહીની સેના, દુર્યોધન અને પાંડવો બે હામાહામી પક્ષે હતા, શ્રીકૃષ્ણે કીધું કે એક બાજુ પર અક્ષોહીની સેના મળે, એક બાજુ પર આવા ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાઓ મળે ને એક બાજુ પર હું મળું. ત્યારે પાંડવોએ ભગવાનને જ માગ્યા, બીજું કાંઈ ન માગ્યું. જો ભગવાનને માગ્યા તો આખરે સામે ગમે એટલી અક્ષોહીની સેના હતી, સામે ગમે એવા મોટા બળિયા યોદ્ધાઓ હતા, ભીષ્મ પિતામહ જેવા હતા, છતાંય પણ કૌરવોની હાર થઈ, પાંડવોની જીત થઈ. માટે સુરા બાપુના પરિવારે જે માગ્યું છે એ આપણે પણ શીખવું. મહારાજને નિત્ય એટલી જ પ્રાર્થના કરવી, હે મહારાજ તમે મારી ભેગા રહેજો, તમે મારી ભેગા રહો એવું મારું જીવન બને એવો મને બુદ્ધિયોગ આપજો. આટલું મહારાજ પાસે, મોટા પુરુષો પાસે અખંડ માગવું, હે ગુરુજી તમે મારી ભેગા રહેજો. એ આપણી ભેગા હશે તો શું નહીં થાય, જે નહીં ધાર્યું એ બધું જ થશે. અને ભગવાનથી આપણે નોખા હોઈશું તો ગમે એટલા બુદ્ધિવાળા હોઈશું, ગમે એટલી શક્તિવાળા હોઈશું, તોય પણ એક દિવસ આ દુનિયાની અંદર આપણી કોઈ કિંમત નહીં હોય, આપણે રાખ જેવા થઈ જઈશું. અને ભગવાન જો ભેગા હશે તો ભલે નરસિંહ મહેતા જેવું હશે, ભગવાન જો ભેગા હશે ભલે દાદા ખાચર જેવું હોય, દેવું થઈ ગયું હોય, તો પણ ભગવાન જો ભેગા હશે તો આ લોકમાંય જીત થશે, પરલોકમાંય જીત થશે. માટે મહારાજને ભેગા રાખવા. દરબારના પરિવારે સોળે ચિહ્નયુક્ત શ્રીહરિના ચરણની અત્યંત પ્રેમરસમાં તરબોળ થઈને પૂજા કરી. સુરાખાચરે સંભારી સંભારીને પ્રત્યેક સંતની પૂજા કરી. ભગવાનની પૂજા કરીને તરત એ પૂજાપાના જે પ્રસાદીના બધો પૂજાપો હતો એનાથી દરેક સંતને એક એકને હંભારી હંભારીને પૂજા કરી, ફૂલહાર પહેરાવ્યા. એ પ્રમાણે સાથે આવેલા દરબારોની પણ પૂજા કરી, અને તે સિવાય બીજા હરિભક્તો શ્રીહરિની સાથે આવ્યા હતા બધાની પૂજા કરી. પૂજ્યા વિના કોઈ હરિભક્ત બાકી ન રહ્યા. આ પ્રમાણે અત્યંત જય જયકાર થઈ ગયો. થાળ ભરી ભરીને હરિભક્તોમાં અને ગામના લોકોમાં સાકર ખૂબ વેચી. આ રીતે ધર્મનલાલ શ્રીહરિની પૂજા કરી અને ઘણો મોટો ઉત્સવ કર્યો. દરબાર સુરાખાચરે અષ્ટાંગ દંડવટ પ્રણામ વારંવાર કર્યા. આ પ્રમાણે તેમણે શ્રીહરિની અલૌકિક રીતે સેવા સ્વાગત વગેરે બધું પહેલે દિવસ કર્યું. નાગડકામાં મહારાજ પહોંચ્યા ત્યાં સુરા બાપુના પરિવારે આ રીતે મહારાજનું, સંતોનું, દરબારોનું અને હરિભક્તોનું પૂજન ધામધૂમથી કર્યું. નાગડકામાં મહારાજ બિરાજમાન છે, પ્રથમ દિવસ છે. આગળની કથા આવતીકાલે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ચતુર્થ પુરમાં નાગડકામાં સુરાખાચરે
ઘણા ભાવથી શ્રીહરિની પૂજા કરી એ નામે 57મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.